મહેસાણાના ધોળમાળ ગામ ખાતે રાજ્યના મંત્રી ગણપત વસાવાના હસ્તે ખેડૂતોને અધિકાર પત્રો અને માપણી સીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતોને વન અધિકાર અધિનિયમ અંતર્ગત આદેશ પત્રો અને અધિકાર પત્રો તેમજ માપણી સીટ વિતરણ કરવામાં આવ્યા હતા. ગણપત વસાવા એ ધરમપુર રોડ પર આવેલ બહેનોના કલા કૌશલ્યની કુશળતા માટે ઝૂલા બનાવવામાં તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. નવસારી તાલુકાના વાંસદા તાલુકાની અંદર કુદરતના સૌંદર્યની આ ગોદમાં હનુમાન દાદા અને મહાદેવજીના ચરણોની અંદર વન અધિકાર હેઠળ 112 જેટલા આદિવાસી સમાજના લાભાર્થી ભાઈ બહેનો કે જેઓ વર્ષોથી જંગલનું જમીન ખેડી પોતાના પરિવારનું જીવન નિર્વાહ આ જંગલ જમીન ઉપર કરતા હતા એવા 112 લોકોને આજે વન અધિકાર પત્રો અને માપણી શીટ આપવાનો કાર્યક્રમ અહીં આયોજિત થયો હતો અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગરીબોની સરકાર છે, આદિવાસીઓના વિકાસ માટે કામ કરનારી સરકાર છે. ત્યારે અમે આદિવાસી સમાજને રોડ, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય તો આપીશું, પીવાનું પાણી પણ પૂરું પાડીશું શુદ્ધ, પરંતુ જંગલની જમીન પણ જે કંઈ હજુ સાચા લાભાર્થીઓ આપવાના બાકી હશે એ તમામે તમામ લાભાર્થીઓને અમે જંગલની જમીનો આપીશું.